दर्शक मित्रों, जेट न्यूज में आपનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરસાડી માછીવાડના રહીશોની ચૂંટણીના બહિષ્કારની ચીમકી અને બ્રિજ નહીં તો વોટ નહીંના નારા સાથે કાઢી રેલી. પારનેરા હાઈવે પર બુલેટ પર જતા પિતા પુત્રીને અજાણ્યા વાહને ટક્કર મારતા પુત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે કપરાડાનો દિવ્યાંગ ચેન્નઈમાં યોજાનાર પેરા ઓલિમ્પિકમાં ભાગ નહીં લઈ શકે. 28 ફેબ્રુઆરીએ ઉમરગામ પાલિકાની ચૂંટણી યોજાશે. રાજ્યમંત્રી રમણ પાટકરે પાલિકા વોર્ડની મુલાકાત લીધી. હવે સમાચારો જોઈએ વિગતવાર. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપના ગાઢ ગણાતા ઉમરસાડી ગામમાં બ્રિજ નહીં તો વોટ નહીંના નારા સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપના ગાઢ ગણાતા ઉમરસાડી ગામમાં બ્રિજ નહીં તો વોટ નહીંના નારા સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ઉમરસાડી માછીવાડના અંદાજિત 1500 થી 2000 લોકો જોડાયા હતા. ગામ લોકોએ પારડી રેલવે સ્ટેશનેથી બનતા રેલવે બ્રિજનો છેડો ઉમરસાડી દેસાઈવાડને બદલે ઉમરસાડી માછીવાડ તરફ લંબાવવામાં આવે એવી માંગ કરી છે. અને જો તંત્ર તેમની માંગ નહીં માને તો આવનારી જિલ્લા અને ગ્રામ પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ગામ લોકોએ ઉચ્ચારી હતી. પારડી રેલવે સ્ટેશન ઉપર નિર્માણ પામનાર ઓવરબ્રિજનો છેડો ઉમરસાડી દેસાઈવાડ રોડ તરફ લઈ જવામાં આવ્યો છે, જેને કારણે ભવિષ્યમાં માછીવાડથી આવતા લોકોએ સ્ટેશનેથી મસાલા ફેક્ટરી સુધી જઈને ઓવરબ્રિજ પરથી પસાર થવું પડશે, જેમાં ભારે સમય અને કિલોમીટરનો ચક્રાવો કાપવા પડે તેમ છે. પરંતુ જો આ ઓવરબ્રિજનો છેડો પારડી સ્ટેશનથી સીધો જ માછીવાડ તરફ ઉતારી દેવામાં આવે અથવા તો વાય આકારમાં ઓવરબ્રિજ બનાવવામાં આવે તો માછીવાડના રહીશોને ઘણી રાહત મળી શકે તેમ છે. આ બાબતે ગામ લોકો દ્વારા જિલ્લા કલેક્ટરને અનેકવાર લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી, તેમ છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ નિકારણ નથી આવ્યું. ગામ લોકોના જણાવ્યા મુજબ દમણ દીવમાં જ્યારે પોર્ટુગીઝ શાસન હતું ત્યારે યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા ભારત સરકારે 1960માં નાસિક ટુ ઉમરસાડી સુધીનો રસ્તો ગેઝેટમાં પાસ કર્યો હતો. ત્યારે પણ દેસાઈવાડના લોકો આડખીલી રૂપ બન્યા હતા અને આખો રસ્તો દેસાઈવાડ તરફ વાળી દેવાયો હતો. આ વખતે જ્યારે રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે ત્યારે તે બ્રિજનો છેડો પણ માછીવાડને બદલે દેસાઈવાડ તરફ વાળવામાં આવી રહ્યો છે. આમ ફરી માછીવાડના રહીશોને અન્યાય થઈ રહ્યો છે, એટલે આ ઓવરબ્રિજનો છેડો માછીવાડ તરફ લંબાવવા માટે આજે ગામ લોકો આંદોલન પર ઉતર્યા હતા. અને જો ઓવરબ્રિજ નહીં બને તો આગામી દિવસોમાં આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ગામ લોકોએ ઉચ્ચારી છે. આ સાથે જે રીતે સરકારી વિભાગમાં હંમેશા ઉમરસાડી ગામને ઉમરસાડી 1 અને 2 તરીકે સંબોધવામાં આવે છે તેને પણ બદલવાની ગામ લોકોએ માંગ કરી હતી. ઉમરસાડી 1 અને 2ના સંબોધનને કારણે સરકાર દ્વારા ગામ માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે બધી ગ્રાન્ટના ઉમરસાડી માછીવાડને બદલે ઉમરસાડી દેસાઈવાડના ફાળે જાય છે, જેમાં અંતે ભોગવવાનો વારો ઉમરસાડી માછીવાડના રહીશોના સિરે આવે છે. આમ પણ ભાજપનો ગઢ ગણાતા ઉમરસાડી માછીવાડમાં સમસ્યાઓનો પાર નથી. કુલ 2000 હેક્ટરમાં ફેલાયેલા ઉમરસાડી ગામના જ્યારે 3 ભાગ પડ્યા ત્યારે ઉમરસાડી માછીવાડને માત્ર 250 હેક્ટર જમીન જ મળી હતી, જ્યારે કોટલાવને 230 હેક્ટર અને દેસાઈવાડને 1520 હેક્ટર જમીન ફાળવી દેવામાં આવી હતી. પારડી તાલુકાના 2 વખતના ધારાસભ્ય કનુ દેસાઈ પોતે ઉમર ગામના વતની છે, છતાં ગામની જેટીનું કામ વર્ષોથી અટકેલું છે. ગામ લોકોએ આ બાબતે વારંવાર રજૂઆતો કરી હતી, તેમ છતાં ગામના જ ધારાસભ્યએ આ બાબતે કોઈ પગલાં લીધા નથી. ગામની પાણીની ટાંકી માટે 3 ફેસ લાઇનની પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી ટાંકી માટે 3 ફેસ લાઇન નાખવામાં નથી આવી. ત્યારે આશરે 3500થી પણ વધુ મતદારો ધરાવતા ઉમરસાડી માછીવાડના વિકાસ માટે ભાજપની વર્તમાન બોડી હરકતમાં આવે અને ગામને થતો અન્યાય દૂર કરે, તેમજ સરકારી તંત્ર પારડી રેલવે સ્ટેશનના ઓવરબ્રિજના છેડાને માછીવાડ તરફ ઉતારવા માટેના પ્રયત્નો હાથ ધરે તેવી માછીવાડના લોકોમાં માંગ ઉઠવા પામી છે. અત્યારના સંજોગોમાં જ્યારે ઇલેક્શન આવ્યું છે ત્યારે અમારી મેઇન માંગણી ઉમરસાડી માછીવાડને એક ફાંટો અમને ભાઈમાં કે 90 ડિગ્રી એંગલે અમને એક રસ્તો મળવો જોઈએ. આ અમારી મુખ્ય માગણી છે અને એ આ આક્રોશ આજે આ રેલી કરે છે એનો આક્રોશ છે જુવાનીઓનો, એ આ ઓવરબ્રિજના માટે જ છે. મોટે ભાગનો આક્રોશ છે અમારા ઓવરબ્રિજનો છે અને માછીવાડ ઉમરસાડી માછીવાડ બીજું ઉમરસાડી માછીવાડ 1 અને ઉમરસાડી 2 તરીકે સંબોધવામાં આવે છે. હવે ઉમરસાડી 1 અને 2 એની જગ્યાએ અમારે ઉમરસાડી માછીવાડનો ઉલ્લેખ થવો, ઉમરસાડીનો જ ઉલ્લેખ થાય, એમાં ઉમરસાડી માછીવાડ તરીકે ઉલ્લેખ થવો જોઈએ. કારણ કે એ જે પૈસા ગવર્મેન્ટ પર જે ફાળવવામાં આવે એ પૈસા ઉમરસાડી એટલે દેસાઈવાડને જ જાય મોટે ભાગેનું, તો તેની જગ્યાએ 2 નામનો ઇન્ડિકેશન ઉમરસાડી માછીવાડ 1 અને 2ની જગ્યાએ ઉમરસાડી માછીવાડ કરવામાં આવે તો એ લોકોને બી ખ્યાલ આવે કે
આ કઈ રીતનું માછીમારને અન્યાય કરી રહ્યા છે. બીજું હવે ઉમરસાડીનો જે બ્રિજ માટે અમારી જે માગણી છે એ અમને ફૂલફિલ થવી જોઈએ, તો પછી નહીં તો અમારે ગમે દિવસમાં જે વોટિંગ આવેલું છે હા ત્યાં સુધી આ વોટિંગનો બહિષ્કાર કરવાની આ બધા જુવાનિયાઓની ઘરે ઘરની માગણી છે. તો વોટિંગનો બહિષ્કાર કરવા માટે ઉમરસાડીમાં ભાજપ માટેનું વોટિંગ ફક્ત માછીવાડા જ આજ સુધી કરતું આવેલું છે. દેસાઈ વાર તો આજ સુધી કોંગ્રેસનો ગઢ હતો ને કોટલાવ તો કોંગ્રેસ જ હતું. ભાજપે જ આ કોંગ્રેસ ભાજપને જો વોટ કોઈ હોય તો માછીવાર માટે હવે ઇલેક્શન આવે ત્યારે અમારા કાર્યકર્તાઓ છે તે બધા ખભા પર હાથ મૂકીને વાત કરવા, એમાં એ નહીં ચાલે. તમારે આંખ બી બતાવવી પડે, આંખ બતાવવી જ પડે તો જ માછીવાડમાં આ કંઈ ને કંઈ કામ થશે. અમારી ગામની ઘણી બધી સમસ્યા છે કે પહેલે તો સ્ટેશન પર ઓવરબ્રિજ બને છે, એ ઓવરબ્રિજનો અમારા માછીવાડ તરફ અમને માંગ છે, અમારી જોઈએ અમને એ વર્ષોથી અમે ટ્રાય કરતા છે, ઘણા લોકો ટ્રાય કરતા પણ આપતા નથી એ લોકો, હવે હાલમાં બનવું જોઈએ. બીજી સમસ્યા છે અમારે ઉંબરસાડી માછીવાડમાં જે ઉંબરસાડી ગામના ત્રણ ભાગ પડ્યા હતા, એક ભાગના 2000 ટોટલ 2000 હેક્ટર જમીન છે, તેમાં ઉંબરસાડી માછીવાડને ખાલી 250 હેક્ટર મળેલ છે, કોટલાઓને 230 મળી છે ને ઉંબરસાડી દેસાઓને 1500 હેક્ટર જમીન મળી છે. આ બી મોટો અન્યાય થયેલો છે. બીજું કે જટ્ટીનું કામ વર્ષોથી અટકેલું છે, કનુભાઈને વારંવાર રજૂઆત કરીએ છીએ, જ્યારે બી ઇલેક્શન આવે રજૂઆત કરીએ જ છે, પણ કનુભાઈ આજે બનશે કાલે બનશે કે આજ સુધી બન્યું નથી. ત્રીજો પ્રશ્ન છે અમારો કે ભરાફરીમાં લાઇટને પાણી 2000 લીટર પાણી ટાંકી છે, એ ટાંકીમાં અમે વારંવાર રજૂઆત કરી કે અમે ટ્રીપલ લાઇન જોઈએ છે, વસ્તી ગણી છે, ઘર ઘણા છે, એવો અમને આપતા નથી. એ અમારે ઓવરબ્રિજ અમારે છે, સ્ટેશન ઓવરબ્રિજ અમારા તરફ જોઈએ, મતલબ અમને રેલીમાં તો અમે પૂરો વિરોધ કરીએ, વોટિંગ નહીં કરીશું અમે, એ માંગ અમારી જોઈએ. અમારે કોઈ અમે કહેતો હોય કે અમને બાંયધરી આપતા હોય પાકી બાંયધરી તો અમે વિચાર કરીશું. આજે અમે સેના માટે રેલી કાઢી છે કે આજે પારડી તરફથી જે બ્રિજ આવી રહ્યા છે એ દેસાઈવાડ તરફ જઈ રહ્યા છે અને માછીવાડ તરફ કેમ નહીં, માછીવાડની વસ્તી વધારે છે. આજે અમે આઠ સુધી આંખ બંધ કરીને વોટિંગ કર્યું છે પણ કંઈ નથી થયું, એટલે આજે અમે એવી રીતના રેલી કાઢી છે. તો પછી બ્રિજ નહીં તો વોટ નહીં, અમારે આખું ગામને એવું કહેવાનું છે કે અમે બ્રિજ નહીં તો અમે વોટ કોઈએ કરીશું નહીં, એવી અમારી માંગ છે. વલસાડ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બુલેટ પર સવાર પિતા પુત્રીને ટક્કર મારતા દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. હાલ પોલીસે ફરાર ચાલકને પકડી પાડવા તપાસ શરૂ કરી છે. વલસાડના પારનેરા હાઈવે પરથી હિટ એન્ડ રનની દુર્ઘટના સામે આવી છે. હોટલમાં જમીને ઘરે પરત ફરી રહેલા પિતા પુત્રીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા દીકરીનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે પિતા આનંદભાઈ ટંડેલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વલસાડના મગોડ ડુંગરી ખાતે રહેતા આનંદભાઈ ટંડેલ તેમની દીકરી રશિકા ટંડેલ સાથે પારનેરા હાઈવે પર જમવા ગયા હતા. પારનેરાની હોટલમાં જમીને આનંદભાઈ તેમની બુલેટ નંબર GJ15BN4351 ઉપર તેમની દીકરી સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે આનંદભાઈની બુલેટને ટક્કર મારતા આનંદભાઈ અને રશિકા બુલેટ ઉપરથી રોડ પર પટકાયા હતા. પાછળથી આવતા અન્ય વાહન નીચે રશિકાનું માથું આવી જતા રશિકાનું ઘટના સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિકો દ્વારા બનાવની જાણ 108 અને રૂરલ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દીકરીની લાશને PM માટે અને ઈજાગ્રસ્ત આનંદભાઈને 108 મારફતે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે દીપક મંગળભાઈ ટંડેલે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. કપરાડા તાલુકાના પેંડરદેવી ગામે એક દિવ્યાંગ યુવક આગામી તારીખ 24-27 માર્ચના રોજ ચેન્નઈમાં યોજાઈ રહેલ નેશનલ પેરાઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ઉત્સુક છે, પરંતુ તેને ચેન્નઈ સુધી જવા અને ત્યાં રહેવા જમવા માટે આર્થિક પરિસ્થિતિ સારી ન હોય, આ યુવકને કોઈ સહયોગ આપે એવી આશા યુવક સેવી રહ્યો છે. કપરાડા તાલુકાના પેંડરદેવી મૂળ ગામ ફળિયામાં રહેતા જયરામદેવજી બાત્રી, જેણે MEd BEd કર્યું છે, તે ધોરણ 5માં હતો ત્યારે ઝાડ ઉપરથી પડી ગયા બાદ તેના જમણા હાથમાં ઈજાઓ પહોંચી હતી. તેનો દેશી ઉપચાર કરાવતા સાજા ન થવાથી તબીબે તેનો જમણો હાથ કાપવાની ફરજ પડી હતી, જે બાદ આ યુવક એક હાથથી દિવ્યાંગ બન્યો હતો. તેમ છતાં પણ આ યુવકે હાર માની નથી, સતત તે આગળ વધતો રહ્યો છે. તેણે રમત ગમત પ્રત્યે ખૂબ રૂચિ હોય 2016ની ઓલિમ્પિક કે જે ચંડીગઢમાં આયોજિત કરાઈ હતી તેમાં પણ જયરામે ભાગ લીધો હતો અને ઊંચી કૂદ માટે અવ્વલ રહ્યો હતો. ત્યારે 2017માં જયપુરમાં પણ જયરામે ભાગ લીધો હતો અને 2018માં 100 મીટર દોડમાં તેણે પોતાની પ્રતિભાના ઉજાસ પાથર્યા હતા, પરંતુ હવે તેમના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય તે આ વર્ષે ચેન્નઈમાં યોજાવા જઈ રહેલી નેશનલ પેરાઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ શકે એમ નથી. જયરામના જણાવ્યા અનુસાર તેના ઘરમાં 2 ભાઈ અને 2 બહેન છે, જેમાં 1 બહેનના લગ્ન થઈ ચૂક્યા છે.
ત્યારે તે ઘરમાં સૌથી મોટો હોય તેના ઉપર ઘરની તમામ જવાબદારીઓ છે। માતા પિતા બંને ખેતીકામ કે મજૂરી કામ કરીને ઘરનું ગુજારણ ચલાવે છે। ત્યારે જયરામ ચેન્નઈમાં આયોજિત પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવા જવા માટે ઉત્સુક છે, પરંતુ નાની અગવડ ઊભી છે જેના કારણે તેની પાસે ટ્રેક સૂટ અને શૂઝ લેવા પણ નાણાં હાલમાં ઉપલબ્ધ નથી, જેને લઈને તે હાલ ચિંતામાં છે। નેશનલ લેવલની પેરા ઓલિમ્પિક સ્પર્ધા આગામી તારીખ 24-27 માર્ચ દરમિયાન ચેન્નઈમાં યોજાનારી છે, જેમાં ભાગ લેવા માટે ઓનલાઈન બુકિંગ અને ફોર્મ ફિલઅપ જયરામ દેવજીભાઈએ કરી દીધું છે અને પેરા ઓલિમ્પિક સ્પર્ધામાં તે T47માં ઊંચી કૂદ અને 1500 મીટર દોડમાં ભાગ લેવા માટે કટિબદ્ધ છે, પરંતુ સ્વખર્ચીએ ચેન્નઈ સુધી પહોંચવા માટે આર્થિક મદદ મળે એવી આશા વ્યક્ત કરી રહ્યો છે। 28 ફેબ્રુઆરીએ યોજાનાર ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખી રાજ્ય પ્રધાન રમણ પાટકરે તમામ વોર્ડની મુલાકાત લીધી હતી અને ચૂંટણી અંગે માર્ગદર્શન આપ્યું હતું। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે ઉમરગામ નગરપાલિકામાં પણ 28 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે, ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણ પાટકરે ઉમરગામના તમામ 60 વોર્ડમાં ભાજપના ઉમેદવારો મતદારો સાથે મુલાકાત કરી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું। ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખી રાજ્ય પ્રધાન રમણ પાટકરે બુધવારે ઉમરગામ નગરપાલિકાના તમામ વોર્ડની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન રમણ પાટકરે જણાવ્યું હતું કે ગુજરાતમાં જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને વિજય મળ્યો છે, સુરતમાં વિકાસને મત આપી ભાજપને ઐતિહાસિક જીત અપાવી છે, તેવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપ જીત મેળવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે ઉમરગામ નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે, જેમાં પણ ભાજપ સંપૂર્ણ બહુમતી મેળવશે તેવું જણાવી રમણલાલ પાટકરે વધુમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજ્યના તમામ વિસ્તારમાં વિકાસના કાર્યો કર્યા છે, બહુમતી મતદારો વિકાસ સાથે છે અને ભાજપનો એ જ મુદ્દો છે, જેથી ઉમરગામ નગરપાલિકા સહિત વલસાડ જિલ્લાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપ બહુમતીથી જીત મેળવશે। વધુમાં પાટકરે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં તેમનો પ્રવાસ ચાલી રહ્યું છે, જે અંતર્ગત મંગળવારે અરવલ્લી જિલ્લાના ભિલોડા ક્ષેત્રમાં તેમણે ચૂંટણી પ્રચાર કર્યો હતો। બુધવારે તેઓ ઉમરગામ નગરપાલિકાના તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને મતદારોને મળી રહ્યા છે। નગરપાલિકામાં ભાજપ તરફી વાતાવરણ છે, ક્યાંક ભાજપના જ કાર્યકરોમાં મનદુઃખ પણ વર્તાઈ રહ્યું છે, જે દૂર કરવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। નારાજ કાર્યકરો પણ ભાજપની સાથે જ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરી ઉમરગામ નગરપાલિકામાં ભાજપ સંપૂર્ણ બહુમતી મેળવશે તેવું જણાવ્યું હતું। વલસાડ સીપીઆઈને મળેલ બાતમી આધારે દમણથી સુરત તરફ જતી એસટી બસની તલાશી લેતા બસમાં 3 ખેપિયાઓ પાસેથી 250 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ગુનો નોંધી સમગ્ર મુદ્દામાલ કબજે લીધો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વલસાડ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ગુજરાતમાં પ્રવેશતા દારૂના જથ્થાને અટકાવવા 28 ફેબ્રુઆરી સુધી પ્રોહિબિશન ડ્રાઈવ જાહેર કરી છે, જેને લઈને વલસાડ સીપીઆઈને મળેલ બાતમીના આધારે દમણથી સુરત તરફ જતી એક એસટી બસમાં 3 ખેપિયાઓ મુસાફરના સ્વાંગમાં દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી, જે બાતમીના આધારે સીપીઆઈ એસઆર ગામિત અને તેમની ટીમે મુકુંદ બ્રિજ પાસે બસને અટકાવીને અંદર તપાસ કરતા બસમાં બેસેલા 3 ખેપિયાઓ 250 બોટલ દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા। પોલીસે અલગ અલગ બેગોમાં ભરેલા કુલ 11,970ના દારૂ સાથે એક મહિલા સહિત 3 આરોપીઓને પકડી તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી। વાપીના નામધા વિસ્તારમાં મોડી રાત્રે 2 વાછરડાઓને બળજબરીપૂર્વક કારમાં ભરીને લઈ જતા ગૌ તસ્કરોની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેને લઈ પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વાપી પંથકમાં ફરી એકવાર ગૌ તસ્કરીની ઘટના સામે આવી છે। વાપીના નામધા વિસ્તારમાં મોડી રાત્રે 2 વાછરડાઓને બળજબરીપૂર્વક કારમાં ભરીને લઈ જતા ગૌ તસ્કરોની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વાપી સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ગૌ તસ્કરીની ઘટનાઓ વધી રહી છે। ગૌ તસ્કરો પશુધનને કારમાં ભરીને ફરાર થતા હોવાના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર વાપીના નામધા વિસ્તારમાં ગૌ તસ્કરીની ઘટના બનવા પામી છે, જેમાં રાત્રિના સમયે 3 ઈસમો કાર લઈને એક સ્થળે પહોંચ્યા હતા અને ત્યાંથી એક વાછરડાને બળજબરીપૂર્વક કારમાં ભરીને નીકળી ગયા હતા। જો કે 1 કલાક બાદ તે જ સ્થળે આ ઈસમો ફરી એકવાર પહોંચ્યા હતા અને ફરીથી એક વાછરડાને કારમાં ભરીને નીકળી ગયા હતા। આમ ગૌ તસ્કરોએ એક જ જગ્યાએથી એક જ રાત્રિમાં 2 વાર આવીને ગૌ તસ્કરી કરી હતી અને આ સમગ્ર ઘટના નજીકમાં મુકાયેલા સીસીટીવીના કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે ગમે ત્યારે ફાવે ત્યાં ખુલ્લેઆમ કારને લઈને ગૌ તસ્કરી કરતા કસાઈઓ પર લગામ કસવામાં આવે અને પોલીસનું નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે। પારડી પોલીસની ટીમે બાતમી આધારે પેટ્રોલિંગ દરમિયાન એક લક્ઝરી બસને અટકાવી તલાશી લેતા તેમાંથી 70 નંગ દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।
પારડી પોલીસની ટીમના પ્રદીપસિંહ અને નરેન્દ્રસિંહ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન એક લક્ઝરી બસમાં દારૂનો જથ્થો ભરી પારડી ચાર રસ્તાથી પંચલાઈ તરફ જવાની હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે DD03J9685 નંબરની લક્ઝરી બસ આવતા પારડી ચાર રસ્તા આગળ અટકાવી હતી અને આ લક્ઝરી બસની તલાશી લેતા બસની ડ્રાઇવિંગ સીટના પાછળ બનાવેલા બોક્સમાં દારૂ બિયરની વિસ્કી બાટલી નંગ 70 જેની કિંમત રૂપિયા 6400નો દારૂનો જથ્થો મળી આવતા પારડી પોલીસે બસ ચાલક મહેશ શંકરભાઈ પટેલ રહે કચવાલ ગામ દીપલી ફળિયાની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે 6400નો દારૂ સાથે રૂપિયા 10 લાખની બસ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરસાડી માછીવાડના રહીશોએ ચૂંટણીના બહિષ્કારની ચીમકી અને બ્રિજ નહીં તો વોટ નહીં નારા સાથે કાઢી રેલી. પારનેરા હાઈવે પર બુલેટ પર જતા પિતા પુત્રીને અજાણ્યા વાહને ટક્કર મારતા પુત્રીનું ઘટના સ્થળે જ કરુણ મોત. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે કપરાડાનો દિવ્યાંગ ચેન્નઈમાં યોજાનાર પેરા ઓલિમ્પિકમાં ભાગ નહીં લઈ શકે. 28 ફેબ્રુઆરીએ ઉમરગામ પાલિકાની ચૂંટણી યોજાશે. રાજ્યમંત્રી રમણ પાટકરે પાલિકા વોર્ડની મુલાકાત લીધી. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.